પાટણમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. રાધનપુરના જાવંત્રી પાસેની આ ઘટના છે, જ્યાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડી ગયું. પાણીના વહેણને લીધે રસ્તો ધોવાઈ ગયો. ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. તો પાટણમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે. રાધનપુરના જાવંત્રી પાસેની આ ઘટના છે. કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. પાણીના વહેણને લીધે રસ્તો ધોવાઈ ગયો છે. ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. તો એક તરફ બનાસકાંઠામાં પણ કેનાલોના રિપેરિંગ થતા નથી અને કેનાલોના ગાબડા પડે છે, તો બીજી તરફ પાટણમાં પણ નર્મદાની કેનાલમાં ગાબડાના અહેવાલ આવી રહ્યા છે. રાધનપુરના જાવંત્રી પાસેની આ ઘટના, જ્યાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે, જેના કારણે પાણીનું ધસમસતો પ્રવાહ જે છે આસપાસના ખેતરોમાં ફરી વળ્યો. આ તરફ બનાસકાંઠામાં કેનાલમાં ફરી એકવાર ગાબડું પડ્યું. ભોરોલ માઇનોર કેનાલમાં ગાબડું પડી ગયું છે. 24 કલાક છતાં સમારકામ નથી થતું. ગાબડાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. તો બનાસકાંઠામાં પણ ગાબડાની ઘટના બની. ભોરોલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. 24 કલાક થયા હોવા છતાં આ કેનાલનું હજુ સમારકામ નથી કરવામાં આવ્યું, જેના કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો બનાસકાંઠામાં બીજી ગાબડાની પણ ઘટના બની, પરંતુ અહીંયા ખેડૂતોએ જાતે સફાઈને લઈને કામ આરંભી દીધું. કેનાલમાં ખેડૂતોએ જાતે સફાઈ કરી. બનાસકાંઠાના વાવના બાલુંત્રીમાં આ ઘટના, જ્યાં માઇનોર કેનાલમાં જીવના જોખમે ખેડૂતો સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. કેનાલ સફાઈ કરવા ખેડૂતો મજબૂર છે, કારણ કે આ સફાઈ માટે ખેડૂતોએ વારંવાર રજૂઆત તો કરી છે, પરંતુ કોઈ જ અહીંયા અધિકારી ફરકતા નથી. બંને તસવીરો બનાસકાંઠાની છે, જે અમે આપને બતાવી ગયા છે. એક તરફ ભોરોલ માઇનોર કેનાલમાં જે ગાબડું પડ્યું છે, 24 કલાક છતાં પણ આ સમારકામ થયું નથી, અને બીજી તરફ ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરી રહ્યા છે. બોટાદથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. બોટાદમાં ખેડૂતોનો કેનાલમાં વિરોધ. કોંગ્રેસ એમએલએ, ભાજપ આગેવાન પણ અહીંયા હાજર રહ્યા. 4 વર્ષથી કેનાલમાં પાણી ન હોવાની રાવ ઉઠી છે. સમારકામ પાછળ વર્ષે 12 લાખનો ખર્ચનો આરોપ પણ છે. સમારકામમાં ભ્રષ્ટાચારનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે. ખેડૂતોના મુદ્દે આંદોલનની એમએલએ ચીમકી આપી દીધી છે. પાણી આપોના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. તો બોટાદમાં ખેડૂતોનો કેનાલમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના આગેવાન પણ આ વિરોધમાં હાજર રહ્યા છે. 4 વર્ષથી કેનાલમાં પાણી ન આપવામાં આવતું હોવાની રાવ ઉઠી છે. સમારકામ થયું છે અને વર્ષે 12 લાખનો ખર્ચ થાય છે, તો પછી અહીંયા પાણી કેમ નથી આપવામાં આવી રહ્યું, તેનો પણ એક સવાલ છે.